કે જે લોહી મારે પીવાનું હતું ને એ મચ્છરે પી લીધું, પણ જેવો કેમેરો સામે આવે ને એટલે સાહેબ ની બોલતી બંધ. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે, દિયાબધી પૂજા થઈ ગયા છે અને ટાઈમ થયો છે 8:30 વાગ્યાનું. તો હાલો હવે ઘરના કામની શરૂઆત કરીએ, ચા નાસ્તો કરીએ. ધારાબેન આજે તો સ્કૂલે ગયા છે, કાલ તો રજા રાખી હતી અને આજે હરિયાળી ત્રીજ છે એટલે મેં કીધું હાલો આજે આપણે ફરિયામાંથી બ્લોગની શરૂઆત કરીએ. તો ચારે બાજુ હરિયાળી હરિયાળી જ છે, તો મસ્ત એવું વાતાવરણ છે અને અત્યારમાં વરાપી છે ને આજ તો ચકલાય કિલ્લોલ કરે છે. તો આજે વરાપ નીકળી એટલે ચકલાય આવ્યા છે, તો ભલે આવ્યા ભલે પધારે બરાબર ને. તો હાલો સાહેબ શું કરે છે જોઈએ, કેમ કે મારે બસ હવે કપડાં પલાયરા છે. તો હવે કપડાં મશીનમાં નાખી દઉં અને પછી ચા નાસ્તો કરીએ અને ટાઈમ 8:30 થયો છે. જો ટબ ભર્યો છે કપડાંનો, કાલે કપડાં નહોતા ધોયા, મા દીકરીના હતા એટલે રાખી દીધા હતા. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને સાહેબ અત્યારે ખુરશી ઉપર બેસીને કરે છે યોગા. ઓહો, એટલે બોલો હવે આપ 60 વર્ષે ખબર પડી કે પગ ટૂંકો છે? ના ના, એમ જોતો તો હોય, આમ રાખીએ ને તો આ પગ મોટો થાય અને આમ રાખીએ તો આ પગ મોટો થાય. જોજી નવરા બેઠા બેઠા કેવા વિચાર આવે, શું કેવું હવે તમે કયો જીવન બધે. તો સારું હાલો, અમારે તો અત્યારમાં ભાતું ખૂટશે નહીં. અને કાલે મેં તમને બધાને કીધું હતું તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે. તો સરપ્રાઈઝ છે 100% વાત છે, પણ હમણાં તો નહીં કહું, થોડીક વાર રહીને કહું. અત્યારમાં કહી દઉં તો પછી સરપ્રાઈઝ જોવાની તમને મજા નહીં આવે, નહીં સર? એટલે થોડીક વાર રાહ જોઉં, ત્યાં સુધીમાં હું છે ને ઘરના જે બાકીના વાસી કામ છે ને એ ફટાફટ કરી લઉં. સાહેબને ચા નાસ્તો કરાવી દઉં, હું થોડોક ચા નાસ્તો કરી લઉં, કેમકે આપણે તો ખટકું બટકું જીવું હાલે. જોવાનું મેન હોય સાહેબનું, ધારાનું બસ, એને નાસ્તો થઈ જાય, એને પેટ પૂજા થઈ જાય ને એટલે મારે નાસ્તો થઈ ગયો બસ. અને શ્રાવણ મહિનો દેખાય છે, દાઢી ન કરાવતા એટલે મહિનો પૂરો થાય ને સીધું ગિરનારમાં જવાનું, રહી જગ્યા ખાલી છે, ક્યાંક તો જગ્યા મળી જ જાય. નહીં નથી કરાય, તમે બધા કમેન્ટમાં કહેજો કે સાહેબને દાઢી કેવી લાગે છે. માનવને તો બહુ જ ગમે, માનવ રોજ કે પપ્પા દાઢી ન કરાવતા, થોડુંક સેટિંગ કરાવજો, કેમ કે અડધી વ્હાઈટ ને અડધી બ્લેક છે ને તો સારી લાગે છે. તો તમે બધા કમેન્ટમાં કહેજો કે સાહેબને દાઢી કેવી લાગે છે, સારી લાગે છે કે નહીં. આજ તમે વિચાર્યો ન હોય ને એવો પ્રશ્ન મેં પૂછ્યો એટલે તમારે જવાબ દેવાનો છે. તો હાલો મળીએ થોડીક વાર રહીને, કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને દેજો કે સરસ સરસ મજાનો કમેન્ટ કરીને દેજો. તો મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, ચા નાસ્તો થઈ ગયો છે, કપડા મશીન માં ફરે છે, આજે મારે દૈણા દરવાના છે, ટાંકો વિસરવાનો છે, પાણી ભરવાનું છે. તો જો ઘઉં કાઢ્યા છે અને ઘઉં સાહેબ આજ થોડાક વધારે કાઢ્યા છે, કેમ કે વધશે આમાં 2-3 પાલી, કેમ કે આટલા ઘઉં નહીં જોઈએ અમારે, 15-17 પાલી હોય તો આખો મહિનો નીકળી જાય. તો હાલો હવે દૈણા દરવા છે અને વરાપ નીકળી છે, તો ચાદર ને રનર ને બધું પલાયેલું છે તો એ ધોવાનું છે. તો પહેલાં મેં કીધું કપડાં ધોવાઈ જાય ને પછી ધોઉં. અને એક વાત તમારી શેર કરવી છે, 2 દિવસ પહેલાં છે ને સાહેબ આવીને થઈ હતી દુર્ઘટના, દુર્ઘટના એવી થઈ હતી ને કે જે લોહી મારે પીવાનું હતું ને એ મચ્છરે પી લીધું, એટલે 1/2 લિટર લોહી પીધું અને મોટું બધું છે ને ઘારું થઈ ગયું છે અને કુમળું થઈ ગયું છે સાહેબને પેનીમાં. એટલે એ મારાથી છે ને જોવાનું નહીં, કેમ કે જે હક મારો છે, જે મારે જ પીવાનું છે એમાં કોણ ભાગ પડાવે એ મને ન ખબર.
કર્યું તો બહુ દુઃખ થયું. તો જો સાહેબ ને અહીંયા મચ્છર કર્યું અને પાયકું અને મૂંઢિયું ગુમડું થઈ ગયું છે. જો પેનીમાં જગ્યા તો જોગ હોય સાહેબ એ હું કરો દુખતું નથી અને લોહી વયા જાય છે જો. અને પાયકું બહુ ઓછું સાહેબ ને પાકે હો, પણ આજ વખતે હવે મચ્છર કેવું હતું કઈ ખબર નહીં. મૂન થાય એવું કા. તો હું લઈ આવી છું જો આ ઘા ઝાડવું. તો હવે આગળ આ ઘા ઝાડવું લઠી અને એનો રસ અને પાન બાંધી દઉં ને પટ્ટી મારી દઉં એટલે હાઈન થાય એટલે રેડી. તમે જો મટી જાય મારો હક કોઈ મારે એ મન ન ગમે બરાબર ને. જે હક પત્ની નો હોય કે પત્ની ને લોહી પીવાનું હોય મચ્છર કેમ પીવે આપણા થી ન જોવે. અનુભવ થી શીખવા મળે સાહેબ. જો થઈ ગયો પાણી ની જરૂર ન હોય. હવે આ રસ એટલો ઓક્સિસ દવા છે ને જે જાણતા હશે ને ખબર હશે કે ઘા ઝાડવું છે ને એ ઓક્સિસ દવા છે. ગમે એવું તમારે ગુમડું થયું હોય લાગ્યું હોય પાકું હોય બે દિવસ આના તમે પાટા વારો ને અને આવી રીતના રસ મૂકી દે ને જો એટલે થઈ જાય રેડી. બસ કોઈ દવાની જરૂર નથી, કોઈ દવા ખાવાની જરૂર નથી. ઘા ઝાડવું છે, એલોવેરા છે, ઘણી એવી દેશી દવાઓ છે, દેશી ઓહળિયા સાહેબ છે કે આપણે નામ ન આવડતું હોય કે ઓળખતા ન હોય પણ એનાથી ઘણી રાહત થઈ જાય. એટલે વિલાયતી દવાથી થોડુંક છેટું રહેવું જોઈએ. પણ હવે આપણે મજબૂરી છે, ખાઈએ દવાવાળું એટલે દવા તો ખાવી જ પડે. કોઈ વસ્તુ દવા વગર તો અત્યારે થતી નથી. પહેલાં જે નેચરલ કુદરતી થતું હતું ઓર્ગેનિક એ તો હવે અત્યારે બધું બંધ થઈ ગયું છે. કેમકે જ્યાંથી એમ કે ને બજારમાં આવે ત્યાંથી આમ તો જમીનમાં ઉગે ત્યાંથી જ દવાનો છંટકાવ થઈ જાય કા સાહેબ. એટલે દવા 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 એટલે આપણે પછી હવે દવા સામે કહીએ ને ઝેર ને ઝેર મારે તો દવા વાળું ખાય તો સામે વિલાયતી દવા ખાવી જ પડે. એટલે દેશી ઓહળીએ હવે કંઈ કામ કરતા નથી પણ હજી અમુક જગ્યાએ કામ કરે છે એટલે આપણે તો થોડુંક વધારે માન્યતા આપીએ વિલાયતી દવા કરતાં. દેશી નુસખાથી જો રાહત થઈ જતી હોય તો વિલાયતી દવા પીવાની નહીં પણ જ્યાં પીવી પડે ત્યાં હાલે નહીં. હું કેવું તમારે બધાની જરૂરથી મને કમેન્ટમાં કહેજો. તો હાલો વાતું નથી કરવી કેમકે કામ ઝાઝા છે અને ટાઈમ ઓછો છે. તો કપડાં ધોઈ ગયા છે તો નીચવી તારવી લો અને પહેલાં ઘંટી ચાલુ કરી દો. લે કાયરે બે કામ સાહેબ શાકભાજી નથી કઈ હાલ ફટાફટ લઈ દો. શાકભાજી દઈ જવું કે કાલ તો હતું એ બધું મિક્સમાં પોણા દસ થી હાલ લઈ દો. હાલો તો સાહેબ જાય છે શાકભાજી લેવા. હું મારા કામે વર્ગું તમે તમારું જે રૂટીન નું કામ કરી લેવાનું હોય મને કહી દે. બધું લઈ આવવાનું કઈ છે જ નહીં. ટમેટા ને એવું બે ટમેટા પડ્યા. બે ટમેટા નું કરો ઘણી પેરી કેવું થાય કે હું લેવો સાહેબ આ પહેલું તો તમે લેવા તમને ખબર ન પડતી. ના 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 બાપા તમને ખબર પડે એવી તમને ખબર ન પડે તેવો. તમે તો બહુ હોશિયાર છો બાપા. તો તમારે જેવું તો હોશિયાર કોઈ નહીં. સારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને. પ્લસ્ટી નિશાળી દવાખાનાનું સિમ્બોલ ખતરા કા કળા કરી દઈ તો ઘણો થઈ જાય. પણ એટલી બધી ટેપ પટી હું કેમ મારો મારી ફરવાને લગાડી દીધું. આ પડવા નહીં દઉં. એ બસ થોડીક હવા તો જવા દે એમાં વધારે કચકચી જાય. કાઈ નહીં થાય. આ કોઈ નહીં પૂછતું હોય ને તો બે માણા પૂછશે કે હું થયું. એ પૂછાડવા માટે કબર કાઢે કા કો. એ જ્ઞાતિ નું નામ નથી લેવું. એ એવા હે કે પોનાની વીટી પીરી ત્રણ વીટીઓ બનાવી. આખો ગામ મને પૂછશે કોઈ પૂછ્યું જ નહીં. આમ કરીને એ ઓલા ભાઈ આમ કરતા હતા ઓલા ભાઈ આમ કરતા કોઈ કોઈ ન પૂછ્યું. પછી અંતે એને મકાન માં આગ લગાડી એને જો મારા મકાન હળગે જો મારા મકાન હળગે તો કોઈ વીટી નું પૂછ્યું જ નહીં ને. ક્યાં વીટી કઈ પૂછ્યું નહીં. પછી કે મેં મકાન એટલા માટે હળગાવ્યા તમે કોઈ વીટી નું ન પૂછો. ક્યાં વીટી કઈ કરે ગુમડું થયું ને પટી એટલે વાયરી કોક પૂછે કેમ થયું. ઉભા રસ્તામાં એ ઉભા રાખીને પૂછશે સાહેબ તો કેટલાક ને જવાબ દેહો. સાહેબ મારા કરતા છે ને આમ જોઉં તો હસી મજાક અને બોલે વધારે હો પણ જેવો કેમેરો સામે આવે ને એટલે સાહેબ ની બોલતી બંધ. હું બોલવું ને ખબર ન હોય કન્ફ્યુઝ થઈ જાય ટૂંકમાં બીજું કઈ ન હોય. અને કઈક અમારા મેં કીધું ને અમારી ગુજરાતી ભાષા એવી છે ને
કે થોડીક તોછડી છે, એટલે અમને એવું મનમાં ન હોય કે અમે આ બોલ્યા ન બોલ્યા, પણ આપણી આ ફેમિલી છે ને એને ક્યારેક એવું લાગે કે ભાઈ આવું બોલાય, પણ અમને એવું મગજમાં ન હોય કે ભાઈ આ વસ્તુ ન બોલાય. ગુજરાતી ભાષાના એક શબ્દના બે ત્રણ અર્થ નીકળે, એટલે અમને એવું મનમાં ન હોય, પણ તમને એવું લાગે કે લે આવું વર્તન કરાય એવું બોલાય, પણ અમારે બધું હસી મજાક અને બધું રમૂજમાં જ થતું હોય. ઘણી વખત અમે ગીતાબેન ને જયેશભાઈ અમે ચાર ભેગા થાય ને તો જોવા જેવી હોય. એમાં પછી અમારે કપિલ હોય તો કપિલ ને આપણે બધા બેઠા હોય ત્યારે કા ભલે એકબીજાને હસી મજાક કરતા હોય, પણ ત્યારનું વાતાવરણ કઈક અલગ જ હોય. પછી એવું નહીં કે ભાઈ નાના છે કે મોટા છે. જે ગાજરવાની જે જાહેરાત કરી ને તો મારે કેવું નતું, કઈ કીધું જ નહીં તમને અત્યારે કહો. એક એક ગાજરનું એવું ઓક્સી દવા હે, હાથના કટકા થઈ જઈ તો ચોટી જઈ ની એમ નતું કીધે. ચા હાથ ખોટી વાત કરને કે આ ફેંકમ ફેંક મારી છે, પછી તો મારે કેવું જ પડે ને કે મારા ઘરવાળા છે મોટા ફેંકું. હું કામ ન કહું જવું જી ન હોય એવી વાત તમે જોઈન્ટ કરી દેવું થોડું હાલે સાહેબ. સારું હાલો તો શાકભાજી લઈ આવો તો હું ફટાફટ મારું કામ કરું. જો મેં છે ને પેલા મેં જમવા બેગી એવી ચટાઈ અને રનર બે પલાયરા છે ને આ બાજુ કપડાં ધોવાઈ ગયા છે. ચાલો હજી ચા નાસ્તાના વાસણ પીડા છે, આ ટાકો વિછરવાનો છે. તો સાહેબ આ પેલા ટાકાને ઢાંકણું હટાવી દેજો એટલે એમાંથી પાણી બધું લઈ લેવું, એટલે કપડાં નીચવાઈ જાય તરવાઈ જાય. ને પછી બપોરે મોટર ચાલુ કરશું અને પાણી ભરી લેવું. હવે તો અમારે પાણીની કંઈ ઉપાધિ છે નહીં, ભગવાનની દયા છે કે પાણી છે, એટલે જ્યારે ટાઈમ મળે ત્યારે ભરી લેવાનું કશે અને પીવાનું ભરાઈ જાય. તો સારું હાલો મળ્યા થોડીક વાર લઈને. જોયું ને હવારમાં કેવી વરાપતિ, લાગતું હતું કે વરસાદ આવશે એમ, અને બે અઢી કલાકમાં તો ક્યાંથી વાદળું આવ્યું ને ઘાયે ઘા ધડાબડી બોલાવી દીધી. ખરી આવ્યો તો 5-7 જ મિનિટ વરસાદ, પણ દોડાદોડી કરાવી દઈ કેમ કે કપડાં માન મશીનમાં કોરા કરી અને હુકવા હતા, જો પલળી જાય ને તો પછી પાછી ઈની ભેજા મારી થાય. એટલે વરાપ જોઈને આજ મેં આ જાડા કપડાં બધા ધોયા હતા. અત્યારે જો અહીંયા જાડા કપડાં હતા એ બધા આ દોરીએ હુકવી દીધા છે અહીંયા, કેમ કે પાણી ન આવે કે વાછટે ન આવે એટલે પડ્યા રહી. હવે ફરિયામાં હુકવાની હિંમત જ નથી, કેમ કે ફરિયામાં એ સેવાર છે અને દોડીને જાય ને તો લપટીને પડવાની બીક લાગે. એટલે હવે ત્યાં જ રહેવા દે ને, કપડાનું સ્ટેન્ડ રાખી દીધું છે અંદર, કાંઈ વાંધો નહીં. પંખો ચાલુ રાખવો પડશે જેમાં તો કોઈ છૂટકો નથી. અને આ બાજુ 5 પાલી લોટ ધરાઈ ગયો છે, હવે બાકીનો ધરવાનો બાકી છે. ચાલો ઘંટી ચાલુ કરી દઉં એટલે આ બાજુ દઈણા ધરાતા રહી અને હું રસોઈની તૈયારી કરું. તો ટાઈમ કેટલો થયો છે, 11:15 વાગ્યાનો. તો કપડાનું સ્ટેન્ડ અહીંયા રાખી દીધું છે અને શાકભાજી હજી અહીંયા જ પડ્યું છે. જોયું નથી કે સાહેબ હું લઈ આવ્યા છે શાકભાજીમાં, તો હાલો જોઈ લઈએ અને બપોરની રસોઈ માંડીએ, દઈણા ઈદરતા જઈએ અને પછી બપોરે સાહેબ આવે ને ત્યારે ટાકો ભરવાનો છે. ટાકો વિછરાઈ ગયો છે, તો હાલો હવે વાતો ન કરવી, ફટાફટ થોડુંક પાણી પી 2 મિનિટ બેહું અને પછી બપોરની રસોઈ માંડું. તો કેમ કે વરસાદથી અમે આમ કંટાળી ગયા, કંઈ નવા જૂનું કામ કરવું હોય ને તો કંઈ નથી થતું. બસ ક્યારે વરસાદનો રેડો આવી જાય ને ખબર જ ન હોય, એમ થાય કે વરાપ છે કંઈક કામ કરીએ તા વરસાદ આવી જાય તો બધા કામ ઉપર પાણી ફરી જાય. તો અત્યારે તો વરસાદ અમારા બધા કામમાં પાણી ફેરવે છે. તો તમારે બધા શું કહેવાનું છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો. તો હાલો મળ્યા થોડીક વાર રહીને, કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આ બાજુ દાળનો વઘાર કર્યો છે, આ બાજુ ગલકાનું શાક વઘાર્યું છે અને સંભારો પણ તૈયાર જ થઈ ગયો છે. 2-4 મરચા ભરી અને સરસ એવા લોટવાળા મરચાનો સંભારો બનાવ્યો છે.
કેમ કે શાકભાજીમાં મરચા આવ્યા, તમે કીધું તો આનું ભરીને બનાવીએ. અને અમારા ધારા બેન આવી ગયા છે, ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી. અને અમારા કાનુભાઈ આવી ગયા છે રમમાં, ધારાની જ રાહ જોઈને બેઠો તો કા. જય શ્રી કૃષ્ણ જય માતાજી, જય માતાજી. અને ટાઈમ થયો છે 12:25 નો, અને એક મોટી પાછી ઉપાધિ આવી ગઈ છે ઘંટીની, તો ફરી પાછી ઘંટી છે ને આજ ખરાબ થઈ ગઈ છે. બસ દસક પાલી લોટ દરાનો છે ને ઘંટી થઈ ગઈ છે બંધ, તો હવે સાહેબ કરે છે રિપેરિંગ. હવે જોઈએ રિપેર થાય કે નહીં, કેમ કે ગયા વખતે તો સાહેબે 100 રૂપિયાનો ખર્ચો કરી અને રિપેર કરી હતી, હવે આજ વખતે થાય કે નહીં જોવાનું રહ્યું. નહીતર પછી અમારે છે ને ઘંટીની ખરીદી ફરજિયાત કરવી પડશે. અને હમણાં તો અમારે આ ઇલેક્ટ્રિક વસ્તુમાં હું પણ નહોતી બેઠી ની જ ખબર નથી પડતી. કરશે પૂજાવાળા રૂમમાં પંખો બરી ગયો, મશીનની બોડી છે ને એ નીચેથી તૂટી ગઈ છે, અને એ વચમાં હમણાં ખરાબ થઈ ગયું હતું. પછી ઘંટી ખરાબ થઈ ગઈ છે એટલે સાહેબનો ફોન બરી ગયો હતો, તો હમણાં તો છે ને પારી ચડી છે ઇલેક્ટ્રિક વસ્તુની. આ ભેજ આવે એટલે કે ચોમાસુ છે કે શું ખબર નથી પડતી, ભેજની હિસાબે છે તો હવે એ પાછું. તો અત્યાર પૂરતું તો જો આ બે ડબ્બામાં 5-5 પાલી ધરાઈ ગયું છે, તો કઈ નઈ, 15-20 દિનો તો લોટ ધરાઈ ગયો છે. મેં કીધું બસ હવે થોડુંક દઈનું છે ને તો દરાઈ જઈને મારા રસોઈ થઈ જાય, પણ ઘંટી ચાલુ કરી ને તો ચાલુ જ ન થઈ. હું વાંધો આવ્યો તો સાહેબે ટ્રાય કરી, થઈ નઈ, હવે જોઈએ થોડી ઠંડી થઈ જાય. પછી હું તો વચ્ચે મેં બ્રેક આપ્યો હતો સાહેબ, હું એક ધારી ન ચાલુ કરું, 5-5 ધારી બ્રેક કરી. હા ચાલુ થઈ ગયું, કરું ચાલુ. હાલો હવે જોઈએ ચાલુ થાય કે નહીં. હવે મારી રોટલી બાકી છે ને ઉકળાટ તો તમે જોવું કેવો થાય છે. આટલો વરસાદ અમારે થયો ને તો ગરમી ને બફારો નથી જતો, એવી ને એવી ગરમી જ છે. અને હમણાં કેવો વરસાદ આવ્યો હતો, થોડીક વાર પેલા તડકો હતો ને વરી પાછા વાદળા થઈ ગયા. કરું ચાલુ. હા બાપા જા રહું છું. તમે ચંપલ પહેર્યા છે? એક તો બધે ભીનું ભીનું જોઈએ, એક તો ચારેય બાજુ ભેજવાળું વાતાવરણ, આડા હવરા જો દોયડા ગોઠવીને દયણા ધરવા પડે. આના વગર હાલે નહીં, કેમ કે સાતમ આવે છે, શનિવારે સાતમ છે, રવિવારે છે કા, શનિવારે તો છઠ છે. દયણા દરવા ફરજિયાત હતા. હા કરું ચાલુ. અવાજ કા આવે? હાલો અત્યાર પૂરતી તો ઘંટી ચાલુ થઈ ગઈ છે, તો હવે 2 મહિના વરી આઘા થયા નવી ઘંટી લેવામાં. કહેશે તો હવે તમે બધા કમેન્ટમાં કહેજો કે અમારે નવી ઘંટી લેવી જોઈએ કે નહીં, કે આ જ ઘંટીને વાપરવાની છે રિપેર કરી કરીને. અવાજ ફરી ગયો? સારું હાલો, તો મળ્યા થોડીક વાર રહીને. અને આમ જો ગરમીનો ઉકળાટ કેવો હશે સાહેબ, હાવ પસીનામાં નીતરે છે. જોજો સાહેબ સામે જોજો, આટલો બફારો છે. સારું હાલો, તો મળ્યા. હાલો ફ્રેન્ડ, અત્યારે ટાઈમ કેટલો થયો તમને ખબર છે? તમે બધાય સરપ્રાઈઝની રાહ જોઈને બેઠા ને કે અંજુબેન ક્યારે સરપ્રાઈઝ, કે હું સરપ્રાઈઝ છે, પણ સાહેબ આવે તો સરપ્રાઈઝ દઉં ને તમને, અને સરપ્રાઈઝ બતાવું ને કહે. પણ અત્યારે તો છે ને પેટમાં ગલુડિયા બોલે છે, તો પહેલાં તો બપોરા કરવા બેહું છે, પહેલાં તમને ટાઈમ બતાવું. બસ ખાલી 2:45 વાગ્યા છે ને સાહેબ, બસ હમણાં આવ્યા. જીરીક મોડું થઈ ગયું. બસ જીરીક જ મોડું થયું. જીરીક એટલે 5 મિનિટ મોડા છે, જાજા મોડા નથી. અને રસોઈ બની ગઈ 1.5 વાગ્યાની, ઠરીને ઠીકરું થઈ ગયું છે બધું. તો હાલો હવે દાળ ગરમ કરું, પેલા ફટાફટ બપોરા કરી લઈએ. તમે 3 વાગ્યાની ચા પીવાની જગ્યાએ અમારી એ હાલો બપોરા કરવા, થાળી તૈયાર કરું. રાતે ન જમતા, અત્યારે બપોરા કરી લ્યો. અમારે રાતનું બપોરનું જમવાનું ભેગું છે. આજે મેં તમને કીધું એમ શ્રાવણ મહિનો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, સિઝનની શરૂઆત થઈ ગઈ છે, એટલે આપણે હમણાં છે ને 2 ટાણા ભેગું જમવાનું છે, એટલે મારે એક જ ટાઈમ રસોઈ બનાવવાની. કેવો મને ડિસ્કાઉન્ટ મળ્યો છે, કેવી ઓફર છે જો. થઈ ગયો છે 3 વાગ્યાનો, અને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઉં બધા બપોરા કરવા. બપોરામાં છે મસ્ત એવું ગલકાનું શાક, દાળ ભાત, રોટલી, ચીબડાનું કાચું, ભરેલ મરચાનો સંભારો, અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 3:15 વાગ્યાનો, ને હાલો આપણે સરપ્રાઈઝ જોઈ રહ્યા. શું છે કાલની કહું કા સરપ્રાઈઝ?
તો હાલો હવે જાજી રાહને ચૂંટા બી એટલે મેં વાસણાઈ મૂકી દીધા. મેં કીધું વાસણ પછી હું 30 પહેલાં તમને બધાને કહી દઉં કે હું સરપ્રાઈઝ છે. તો સરપ્રાઈઝ છે કે મારા બર્થડે ઉપર સાહેબે કીધું હતું કે એક ગિફ્ટ તને દેવાની છે, રાખી છે. તો મારો બર્થડે ગયો એને ત્યાં 6 મહિના થઈ ગયા છે. તો 6 મહિના પછી મને મળ્યું છે બર્થડે ગિફ્ટ, અને એ પણ મળ્યું છે કંઈક આવું 2 તોલાનો ચેન. જો પણ મને આ ચેન જરાય ન ગઈ છે એવું કહી દઉં. સાહેબને મેં કાલે કીધું હતું, ખબરે કીધું હતું, અત્યારે કહો. કેમ કે મને આટલો જાડો ચેન ન ગમે, મને જે આ પતલેવો ચેન છે એ જ ગમે. આ ઘણા ટાઈમથી હું કહી દઉં આ 1.25 તોલાનું કંઈ એમ જ છે, પણ મને આ ચેન ગમે, મને આ ચેન નથી ગમતો. એટલે મેં સાહેબ આ કાલે છે ને થોડુંક છૂટછાટ કર્યું, સાહેબને આ ચેન આપી દીધું, ઓમકાર આપી દીધું, અને સાહેબના ગળામાં જે આ રુદ્રાક્ષની માળા હતી ને 2 તોલાની, એ માળા મેં લઈ લીધી. કે મને દેવી હોય ને તો આ, કેમ કે મને આ બહુ જ ગમતી હતી. જ્યારથી સાહેબે બનાવી હતી ત્યારથી મને આ માળા ગમતી હતી. આ માળા માનવને બહુ ગમે છે, જોકે જેણે જેણે જોઈ ને બધાને બહુ ગમી આ માળા. એટલે મારું ધ્યાન તો છે ને જે દિવસની બની હતી ત્યારથી. ખાલી એક કરી અવાજ કરી દીધો તો એમને તૈયાર થઈ તને માળા. તમે આટલા વર્ષમાં સાહેબે આજ 20 વર્ષમાં પહેલી વખત દિલ્હીથી કંઈક વસ્તુ બનાવી હતી એના હાથું થઈને, કે ભાઈ મારે રુદ્રાક્ષની માળા બનાવીને પહેરવી છે. એટલે એનું મન હતું, ક્યારેય સાહેબે કંઈ પહેર્યું જ નથી સોનાની વસ્તુ. ક્યારેય તમે નાતમાં લકી કે વીટી કોઈ વસ્તુ નહીં જોઈ હોય. અમને બધી વસ્તુ લઈ દે, પહેરાવે, અમારા શોખ પૂરા કરે, પણ પોતાની ઈચ્છા ક્યારેય પૂરી ન કરે, પોતાના શોખે પૂરા ન કરે. એટલે મેં કીધું નહીં, ભલે સાહેબ પહેરે તો પહેરવા દઉં. તો સાહેબને મેં કાલ મસ્કા ટુસ્કા મારી મનાવી લીધા, અને આ ઓમકાર આપી દીધો છે. એટલે ટોટલ આ 2 તોલાનું છે, આ 1.5 તોલાનું છે અને 1/2 તોલાનું ઓમકાર. એટલે થઈ ગયું ને સેટિંગ સામે 2 તોલાની મારા, 2 તોલાનું છે. એટલે આ હતી મારી ગિફ્ટ ને આ હતી સરપ્રાઈઝ. તો આમાંથી તમને કઈ વસ્તુ ગમી જરૂરથી મને કમેન્ટમાં કહેજો. આ ચેન છે સરસ જ, 5 લાઈનનો છે, પણ મને બહુ વજનવાળો જાડો લાગે, કેમ કે હું બહુ હલકો પહેરું, કોરું મને વધારે બહુ ગમે નહીં. એટલે તો હું રનિંગમાં મંગળસૂત્ર નથી પહેરતી, નહીં તો છે જ મારે, તમને ખબર છે, બહુ ભાર તહેવારે જ પહેરું. તો આને હિસાબે મેં છે ને એક્સચેન્જ કરી લીધું છે. તો કાયમી માટે થઈને આ રુદ્રાક્ષની માળા મારા ગળામાં રહે, અને ચેન છે એ સાહેબ પહેરશે. અવાર નહીં તો મારા માળામાં હતી, કેમ કે ખરેખર છે ને ક્યારેક કંઈ આમ દિલથી વસ્તુ બની હોય ને એ વસ્તુ આપણી પણ આવે ને, તો એ વસ્તુની પહેરવાનો આનંદ જ કંઈક અલગ હોય. ને એમાંય શ્રાવણ માસ છે, ને એમાંય રુદ્રાક્ષ, અને આપણા જે મનગમતા માન્યતા હોય એની પણ તે વસ્તુ આપણા પ્રિયને કોકને મળે ને તો એની ખુશી જ કંઈક અલગ જ હોય. શું કહે સાહેબ? તો સાહેબ આ ચેન પહેરશે અને હું પહેરી રુદ્રાક્ષથી મળ્યા. તો આ હતી સરપ્રાઈઝ. તો તમને કેવી લાગી સરપ્રાઈઝ એ પણ મને જરૂરથી કહેજો. આ તો ચેનનો તો ખર્ચો કર્યો, પણ 2 મોટા ખર્ચા આવીને ઊભી ગયા એનું શું કરશું? આજે બધાય વતરત ભાંગવે પોહા આય ને, કેમ કે ઘંટી લેવી પડશે ને મશીને, પણ અત્યારે તો રિપેર થઈ ગઈ છે એટલે જોઈએ હવે હાલે મખવે. કેમ કે હમણાં 6 મહિના થી તમારી એવી જ ગાડી હાલે છે. અરે ઘરના કારીગર એટલે થઈ જાય, બાકી બદલાવું જ પડે. હો ના, બદલાવું પડે તો રિપેરિંગ થઈ જાય. એટલે તો હાલ વાલો વાત મત કરવી, તારા બેન ને થોડીક વાર દૂર રહેજો, પછી મળીએ. તો કન્ટિન્યુ આજ ના વિડીયો માં જોડાયેલા રહેજો. તમને વધારે આમાંથી હું કઈ મૂકી જરૂર થી કમેન્ટ માં કહેજો. અને આજનો વિડીયો આપણે અહીંયા જ રાખી દઈએ છીએ, મૂક્યો છે. હવે જાજો વિડીયો કરવો નથી, કેમ કે 3:30 તો થઈ ગયા. અને હિંડોળાના દર્શન હું જે કંઈ હિંડોળા કરીશ ને એના દર્શન તમને ચોક્કસ કરાવીશ. છેલ્લે તમારી યાર વિડીયો શેર કરી દઈશ. તો આજ વાત પર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને આવજો. સરસ મજાનો કમેન્ટ. જય ભોલેનાથ, જય માતાજી. તમને અમારા વિડીયો કેવા લાગે છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, જય શ્રી રામ. આજ ગોપાળ ગોટા છે, પણ એક જ જય માતાજી. થોડો ગરક વધારે છે, વજન વધી ગયું, 3 તોલા થઈ ગયું ગળામાં. હા જય માતાજી.